हेलो स्टूडेंट्स, वेलकम टू दी जीटीयू स्टडीज एंड दी सब्जेक्ट मटेरियल साइंस एंड मेटलर्जी एंड द चैप्टर इज मेटालिक मटेरियल्स फॉर दी टॉपिक स्पेसिमेन प्रिपरेशन फॉर मेटेलोग्राफिक एग्जामिनेशन. इन प्रीवियस वीडियोस वी हैव सीन दैट देर आर मेनी काइंड्स ऑफ एग्जामिनेशन लाइक मैक्रो एग्जामिनेशन, माइक्रोस्कोपिक एग्जामिनेशन, स्पार्क टेस्टिंग. शू करिए छे एमा अलग अलग मेटालिक मटीरियल्स माथी क्यों मेटल छे प्रॉपर ए आपणे आइडेंटिफाई करवानुं छे, एनुं टेस्टिंग करवानुं छे. तो ए दरेक शेप एंड साइज वाला मटीरियल मां पॉसिबल नथी, तो एना माटे प्रॉपर शेप एंड साइज वाळो एक सैम्पल तैयार करवामां आवे छे, जेनी ऊपर ज आ टेस्टिंग करवामां आवे छे. तो ई सैम्पल प्रिपेर करवानी प्रोसेस ने कहेवाय स्पेसिमेन प्रिपरेशन, जे आपणे आजे વિડિયોની અંદર જોઈએ. સ્ટાર્ટ કરતા પહેલા તમને મેટેલોગ્રાફિક એક્ઝામિનેશનનું થોડું બેઝિક રિપીટ કરાવી દઉં કે મેટેલોગ્રાફી ઇઝ વોટ. તો આપણે જે મટીરિયલ્સ લઈએ છીએ એનું સ્ટડી કરવું અને એમાંથી અલગ અલગ પ્રોપર્ટીઝ કઈ કઈ છે એ ફાઇન્ડ કરવું, એનું બિહેવિયર કેવું રહેશે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એ બધું ફાઇન્ડ કરવાની પ્રોસેસને સિમ્પલ લેંગ્વેજમાં મેટેલોગ્રાફી એવું કહી શકાય. રેડી? ઘણી બધી ટાઈપની પ્રોપર્ટીઝ આવે છે આપણને ખબર છે પ્રમાણે, એ દરેક પ્રોપર્ટીઝનું સ્ટડી કરવાને મેટેલોગ્રાફીની અંડર કન્સિડર કરી શકાય. હવે સ્ટ્રક્ચરની જે વાત કરીએ છીએ, એ સિમ્પલ સ્ટ્રક્ચર એટલે શેપ એન્ડ સાઇઝનો આપણે જેવો નરી આંખે જોઈ શકીએ છીએ એને સ્ટ્રક્ચર કહેવાય એવું નહીં, પણ માઇક્રોસ્ટ્રક્ચરની વાત કરું છું, જે આપણે સિમ્પલ આઈ થ્રુ નથી કનેક્ટ કરી શકતા, આપણે એના માટે માઇક્રોસ્કોપ લેવું પડે છે. એ માઇક્રોસ્ટ્રક્ચર છે કેવું છે, ક્રિસ્ટેલોગ્રાફિક છે કે નથી, એની અંદર ડિફેક્ટ છે કે નહીં, એ ડિફેક્ટ છે તો કઈ કઈ ડિફેક્ટ છે જેથી કરીને આપણે રિમૂવ કરીને એને યુઝ કરી શકીએ, આ બધું સ્ટડીમાં મેટલોગ્રાફીની અંદર આવશે. તો માઇક્રોસ્ટ્રક્ચરનું પણ થોડુંક તમને રિપીટ કરાવી દઉં કે માઇક્રોસ્ટ્રક્ચરની અંદર શું આવે, તો કે કયા કયા ફેઝ પ્રેઝન્ટ છે, પ્લસ કઈ કઈ ડિફેક્ટ અંદર રહેલી છે, પ્લસ એની અંદર રેસિડ્યુઅલ સ્ટેસિસ છે કે નહીં, આ બધું સ્ટડી કરવું એટલે માઇક્રોસ્ટ્રક્ચરનું સ્ટડી કરવું એવું કહી શકાય. કયા કઈ પ્રકારની ડિફેક્ટ હોઈ શકે એ મેં અહીંયા લખેલી છે, જે આપણે સેકન્ડ ચેપ્ટર જેની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ. રેડી? એટલે એ વધારે ડિટેલમાં જવાનું નથી. તો આટલું વસ્તુ યાદ રાખી લેજો કે માઇક્રોસ્ટ્રક્ચરના સ્ટડી કરવા માટે જે સાયન્સ યુઝ થાય છે, જેને મેટેલોગ્રાફી કહેવાય, એના માટે એક સેમ્પલ તૈયાર કરવું પડે છે. એ સેમ્પલની પ્રિપરેશનને સેમ્પલ પ્રિપરેશન અથવા સ્પેસિમેન પ્રિપરેશન કહેવાય. હવે આપણે સ્ટાર્ટ કરી સ્પેસિમેન પ્રિપરેશન. પ્રિપેર શું કામ કરવાનું છે, માઇક્રોસ્કોપમાં કોઈ પણ મટીરિયલનું આપણે એક્ઝામિનેશન કરવું છે, એટલા માટે ટુ લર્ન એન્ડ ટુ ગેઇન એક્સપિરિયન્સ ઇન ધ પ્રિપરેશન ઓફ મેટેલોગ્રાફી સ્પેસિમેન. સ્પેસિમેન પ્રિપરેશન છે એ તરત તૈયારથી જ એવું નથી, એક બે સ્ટેપમાં, એના માટે ઘણા બધા ઓપરેશન્સ, ઘણા બધા સ્ટેપ તમારે ફોલો કરવા પડશે. જેમ કે તમને નેચરમાંથી મળતું મટીરિયલ છે અથવા તો કોઈ પણ મટીરિયલ જેનું તમારે સ્ટડી કરવું છે એ તમારી પાસે છે, પણ એ પ્રોપર સેમ્પલ નહીં હોય એટલે એને તૈયાર કરવા માટે પહેલા એનું સેક્શનિંગ કરવું પડશે, એટલે કે એને પ્રોપર શેપ એન્ડ સાઇઝમાં કટ કરવું પડશે. એ થઈ જાય પછી એને માઉન્ટ કરવું પડશે, એ ઓપ્શનલ છે, જો પ્રોપર વેમાં તમે એને પકડી શકતા હો, હોલ્ડ કરી શકતા હો તો માઉન્ટિંગની જરૂર નથી, પણ ક્યારેક એને માઉન્ટ કરવું પડે છે, એટલે કે હોલ્ડ કરવા માટે કોઈક પાર્ટ્સને. શું કામ હોલ્ડ કરવો પડે છે, કારણ કે એનું ગ્રાઇન્ડિંગ કરવાનું છે, એની આપણે સરફેસને રફ હોય તો પોલિશ કરીએ, પોલિશ હોય તો કંઈક બીજું કંઈ ઘટતું હોય, ટૂંકમાં ગ્રાઇન્ડિંગ કરવાનું છે એનું, એટલે એને માઉન્ટ કરવું પડ્યું. ગ્રાઇન્ડિંગ થઈ જાય એટલે એને પોલિશિંગ કરશું, અને ગ્રાઇન્ડિંગ અને પોલિશિંગના કારણે થોડીક વસ્તુ છે એ અનડિઝાયર્ડ વસ્તુ છે એ આવી ગઈ છે, જે રિમૂવ કરવા માટે લાસ્ટમાં આપણે એચિંગ કરશું, જે કેમિકલ પ્રોસેસ છે. એટલે ટૂંકમાં પાંચ ટાઈપની પ્રોસેસ તમે કમ્પ્લીટ કરો ત્યારે તમારો સ્પેસિમેન છે એ પ્રિપેર થયેલો કહેવાય, જે આપણે હવે વન બાય વન જોઈએ. તો સૌથી પહેલા સ્પેસિમેન પ્રિપરેશનની અંદર ફર્સ્ટ સ્ટેપ છે સેક્શનિંગ. સેક્શનિંગ મીન્સ કે જે પણ મટીરિયલ તમારી પાસે છે જેનું સ્ટડી કરવું છે, એને રિક્વાયર્ડ જે પણ શેપ અને સાઇઝમાં લાવવો પડે છે, જે સ્ટાન્ડર્ડ છે, એ એવા શેપમાં તમારે લઈ આવવાનો છે, જેને કહેવાય સેક્શનિંગ પ્રોસેસ. મીન્સ ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ ઓવરઓલ પ્રોસેસ ઓફ ધી સ્પેસિમેન પ્રિપરેશન. ઇટ ઇઝ અ સ્ટેપ દેટ શુડ બી ગીવન ડિઝાયરેબલ ઓર કન્સિડરેબલ થોટ એન્ડ કેર, વેર ધ સેક્શનિંગ શુડ બી પ્લેસ્ડ એન્ડ ઓલ્સો ધ પ્રોપર ઇક્વિપમેન્ટ ટુ યુઝ શુડ બી કન્સિડર. એ સમજવા માટે આપણે એનો વિડીયો છે એ થોડોક જોઈ લઈએ, એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય.
આ રીતે જો એને તમારી પાસે જે રોડ હતો એને 10x10 ના શેપમાં લાવવાનો છે, સાઈઝમાં, તો એને કટ કરે છે. તો એ જે કટ કરીને જવે, હવે જે સેમ્પલ વધ્યો એ પ્રોપર શેપ એન્ડ સાઈઝમાં આવી ગયો કહેવાય. એટલે આ જે પ્રોસેસ કરી એને સેક્શનિંગ પ્રોસેસ એવું કહી શકાય. હવે સેકન્ડ સ્ટેપ જોઈએ કે પ્રોપર સાઈઝમાં તમે હવે તમારો સેમ્પલ છે એ આવી ગયો છે, પણ હજી એને ગ્રાઇન્ડ કરવાનો છે, ગ્રાઇન્ડિંગ કરવાનું છે, પોલિશિંગ કરવાનું છે, તો કોઈક હોલ્ડરની અંદર હોલ્ડ કરાવવો પડશે. જો એ પ્રોપર વે શેપ એન્ડ સાઈઝમાં ન હોય જેને આપણે હોલ્ડ કરી શકીએ, તો એને કોઈક બીજા એક હોલ્ડર ઇક્વિપમેન્ટની અંદર હોલ્ડ કરાવવા માટે પ્રોસેસ કરવી પડે, જેને કહેવાય માઉન્ટિંગ. મીન્સ માઉન્ટિંગ ઇઝ વોટ? Small samples can be difficult to hold safely during grinding and polishing operation. જે નાના નાના parts છે એને આપણે hold નહીં કરી શકીએ. એટલા માટે એવા shape and size ને અમુક suitable holding equipments ની અંદર fit કરવા, mount કરવાની process ને કહેવાય mounting. જે તમને અહીંયા image દેખાય છે mounting equipments છે. They are therefore mounted inside a polymer block or mount. એક પોલિમરનો બ્લોક લેવાનો છે જેની અંદર તમારે માઉન્ટ કરવાનું છે. કઈ રીતે થાય એક્ઝેક્ટલી સમજવા માટે અગેઈન તમને એક નાનો એવો વિડીયો બતાવી દઉં. જો સૌથી પહેલા તો અહીંયા પોલિમર બ્લોક છે, એની અંદર તમારો જે સ્પેસીમેન છે જેની હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરેલી હોય છે જેથી કરીને એ યુઝ કરી શકીએ, એટલે એનિલ સ્પેસીમેન એવું લખેલું છે. અને માઉન્ટિંગ કેપ કહેવાય આ પોલિમર કેપને, એની અંદર મૂકવામાં આવે છે. જો આ રીતે તમારો જે અહીંયા બ્લેક કલરનો રોડ દેખાય છે જે આપણે કટ કર્યો એ માઉન્ટ કરી દીધો અંદર, અને કેપની અંદર ફિટ થઈ જાય એકદમ, એટલે એને પોરિક્સી બેઝિન કરીને લિક્વિડ છે એનું મિક્સચર તમારે એડ કરવાનું છે જેની અંદર હાર્ડનર રહી છે જેથી કરીને એને ફૂલ ફિટ કરી દે. રેડી? હવે આ જે તૈયાર થઈ ગયું એ માઉન્ટિંગ પ્રોસેસ થ્રુ સેમ્પલ તૈયાર થયો. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. નેક્સ્ટ સ્ટેપ છે એ છે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. ગ્રાઇન્ડિંગ ઇઝ ડન યુઝિંગ રોટેટિંગ ડિસ્ક, જે તમે ઇમેજમાં જોઈ શકો છો. નીચે એક રોટેટિંગ ડિસ્ક છે જેની ઉપર તમારો કમ્પોનન્ટ રાખવાનો છે. એવી રોટેટિંગ ડિસ્ક છે સિલિકોન કાર્બાઇડ પેપરથી કવર કરેલ હોય છે જેથી કરીને પ્રોપર ગ્રાઇન્ડિંગ થઈ શકે, અને ગ્રાઇન્ડ થતું હોય છે ત્યારે ટેમ્પરેચર વધી જશે હીટિંગના કારણે, એટલે સાથે સાથે કુલિંગ માટે વોટરનો પણ સપ્લાય કરતા કરવામાં આવે છે. There are number of grades of paper. જે મેં કીધું સિલિકોન કાર્બાઇડ પેપર લગાવવામાં આવે છે ગ્રાઇન્ડર ઉપર, એમાં ઘણા બધા ગ્રેડના પેપર અવેલેબલ છે, જેમ કે પેપર વિથ 180 ગ્રેડ્સ, 240 ગ્રેડ્સ, 400 ગ્રેડ્સ, 200 ગ્રેડ્સ, જે શું બતાવે છે ગ્રેન્સ ઓફ સિલિકોન કાર્બાઇડ પર સ્ક્વેર ઇંચ. જે નંબર લખેલો હોય ને, સપોઝ 1200 નો પેપર છે, 1200 ગ્રેન્સ ઓફ સિલિકોન કાર્બાઇડ પર સ્ક્વેર ઇંચ એવું ડિફાઇન કરીને આપતો હોય છે. તો એઝ પર રિક્વાયરમેન્ટ એ પ્રમાણે ગ્રેડ ઓફ પેપર નક્કી કરીને યુઝ કરવામાં આવે છે. ઓલવેઝ યુઝ લાઇટ પ્રેશર ઓન ધ સેન્ટર ઓફ ધી સેમ્પલ. તમે જે સેમ્પલને હોલ્ડ કરો છો અથવા જે માઉન્ટ કરેલો છે જેમાં, એમાં સેન્ટર ઓફ સેમ્પલમાં બહુ લાઇટ પ્રેશર લાગતું એવી રીતે તમારે કરવાનું છે, નહીતર જે કમ્પોનન્ટ છે એની અંદર ક્રેક પ્રોડ્યુસ થાય અથવા બ્રેક થઈ જાય એવું પોસિબલ છે. રેડી? તો જે સેમ્પલ તૈયાર થઈ ગયો છે સૌથી પહેલા એને વોશ કરી દો. ડુ ધ સેમ પ્રોસેસ વિથ ધ હાઈ ગ્રેડ ઓફ પેપર એન્ડ કન્ટિન્યુ. જે તમે ગ્રાઇન્ડ કરી દીધો, હવે ગ્રાઇન્ડ થયેલા કમ્પોનન્ટને ફરીવાર એક વોશ કરી દો, ફરીવાર સેમ પ્રોસેસ કરો, પણ હાઈ ગ્રેડ ઓફ પેપર લો. એ હાઈ ગ્રેડ ઓફ પેપરથી તમે જે સેમ્પલને ગ્રાઇન્ડિંગ કરી દીધું, ફરીવાર વોશ કરો અને એનાથી વધારે હાઈ ગ્રેડ પેપર લો, અને એ પ્રોસેસ એવી રીતે કન્ટિન્યુ રાખો જ્યાં સુધી હાઈ ગ્રેડ ઓફ પેપર છે એ તમારી પાસે અવેલેબલ છે. તો આ ટાઈપના જે ઇમેજમાં દેખાય છે એ પ્રમાણે ગ્રાઇન્ડિંગ સ્ટોન હોય છે, જે એલ્યુમિનિયમ ઓક્સાઇડના બનેલા હોય છે. બાજુમાં ડાયમંડ ડિસ્ક છે જે ગ્રાઇન્ડિંગ ડિસ્ક તરીકે કહેવાય છે, અને એની ઉપર જે ગ્રાઇન્ડિંગ પેપર લગાડી છે જે સિલિકોન કાર્બાઇડનું બનેલું હોય છે એ તમને દેખાય છે.
इन लास्ट वी विल हैव सैम्पल विथ ऑल कोर्स पार्टिकल्स रिमूव फ्रॉम सरफेस। जे सरफेस ऊपर कोर्स पार्टिकल्स था ये ग्राइंडिंग ना कारणे बधा ज रिमूव थई गयेला आई छे। હવે પ્રોપરલી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ સમજવા ફરીવાર તમને એક સ્મોલ વિડીયો બતાવી દઉં। જોઈ શકો છો આ ગ્રાઇન્ડિંગ ડિશ છે જેની ઉપર સિલિકોન કાર્બાઇડ પેપર લગાડેલો છે અને એની ઉપર સેમ્પલ રાખેલું છે અને હીટિંગના કારણે આપણે કુલિંગ કરવા અહીંયા વોટરનો સ્પ્રે કરી રહ્યા છીએ। તો આ પ્રમાણે તમારે ગ્રાઇન્ડિંગ પ્રોસેસને ફોલો કરવાની છે, રેડી? તો આ છે થર્ડ સ્ટેપ। હવે આપણે फोर्थ स्टेप जे छे फिनिशिंग, मीन्स के जे पण हवे तमारे फिनिशिंग प्रोसेस आपी छे ए प्रोसेस करवानी छे, जेनी अंदर शुं करवानुं छे के जे पॉलिशर्स छे ए सेनुं बनेलुं होय छे, इट इज ऑल्सो अ रोटेटिंग डिश कवर विथ अ सॉफ्ट क्लॉथ। एना ऊपर आपणे सिम्पल कापड लगाडेलुं एवुं ज लागशे। ए कापड सेनुं बनेलुं होय छे? विच इम्प्रिग्नेटेड विथ अ प्री प्रिपेर्ड स्लरी ऑफ हार्ड पाउडरी एल्युमिनियम पार्टिकल्स, जे तमारा ફિનિશિંગ પ્રોસેસને કમ્પ્લીટ કરશે। તો એ આપણે વિડીયો જોઈ લઈએ જેથી કરીને સમજાઈ જાય। જો પોલિશિંગ લુબ્રિકન્ટ લગાડે છે જેથી કરીને પ્રોપર પોલિશ થઈ શકે। જો આ જે તમને દેખાય છે એ રોટેટિંગ ડિશ છે, જેને કહેવાય ફિનિશિંગ રોટેટિંગ ડિશ, એની ઉપર એક સોફ્ટ ક્લોથ લગાડેલું છે અને એના કારણે ફિનિશિંગ છે એ કમ્પ્લીટ થશે। અને લાસ્ટ એન્ડ ફિફ્થ સ્ટેપ છે એચિંગ। એચિંગ મીન્સ એનો મેઇન બે પર્પઝ છે, એચિંગ કરવાના મેઇન બે પર્પઝ છે। પહેલું તો જે થર્ડ આપણે ગ્રાઇન્ડિંગ કર્યું અને ફોર્થ આપણે જે પોલિશિંગ કર્યું, જેના કારણે શું થશે કે સરફેસ ઉપર હાઈલી ડિફોર્મ થીન લેયર છે એ પ્રોડ્યુસ થશે, જેને આપણે રિમૂવ કરવું પડશે। એટલે એ રિમૂવ કરવા માટે કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે, જેને કહેવાય એચિંગ, રેડી? અને સેકન્ડ મેઇન પર્પઝ છે, જે કેમિકલ પ્રોસેસ છે એ અટેક કરશે સરફેસને with preference for those sites with the highest energy leading to surface relief which allows different crystal orientation, grain boundaries, precipitates, phases and defects to be distinguished in reflected light microscopy। જે શું કરશે કે એવો એટેક કરશે સરફેસ ઉપર જેથી કરીને માઇક્રોસ્કોપમાં આપણે જે સ્ટડી કરવા માંગીએ છીએ, જે જોવા માંગીએ છીએ એને હાઇલાઇટ કરીને આપશે। જેમ કે આપણે ડાય પેનિટ્રેશન ટેસ્ટ એનડીટીની અંદર સ્ટડી કરી ગયા, જેમાં ડેવલોપર આપણે આપતા હતા, શું કામ? કારણ કે જે પેનિટ્રેટ કર્યું હતું એમાં જે ક્રેક હતી એ તમને હાઇલાઇટ થઈને બહાર જોવા મળે, રિફ્લેક્ટ થઈને જોવા મળે। એવું જ કંઈક અહીંયા એચિંગ છે એ કમ્પ્લીટ કરશે। એચિંગના કારણે ટૂંકમાં જે પણ આપણે સ્ટડી કરવા માંગીએ છીએ તમને ડાયરેક્ટલી વધારે સારી રીતે જોવા મળે છે। પણ એચિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે સમજી લઈએ। સૌથી પહેલા પોલિશ સ્પેસીમેન છે એને કેમિકલ એચન્ટ તરીકે કહેવાય છે, એની અંદર એને ડુબાડવામાં આવે છે, જે આપણે વિડીયોની અંદર જોઈએ। જો આ રીતનો એક કપ છે એની અંદર એચન્ટ જે છે એ તમે લગાડી દીધું સ્પેસીમેન ઉપર, રેડી? એચન્ટ ઘણા બધા પ્રકારના આવી શકે છે અને લગાડ્યા પછી જે હાઇલાઇટ થઈ જશે, જેની સ્ટ્રક્ચર, એની જે પ્રોપર્ટીઝ છે, એના જે ડિફેક્ટ છે એ બધું, અને પછી એને તમે લાસ્ટમાં માઇક્રોસ્કોપ તમને દેખાય છે માઇક્રોસ્કોપની અંડર લઈને સ્ટડી કરી શકો છો, રાઈટ? તો ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ એચિંગ। તો સ્પેસીમેન પ્રિપરેશન માટે ટોટલ 5 સ્ટેપ્સને તમારે ફોલો કરવા પડશે। 5 સ્ટેપ્સ આપણે જોઈએ એ પ્રમાણે, સૌથી પહેલા સેક્શનિંગ એટલે કે પ્રોપર સાઇઝમાં કટ કરવું, સેકન્ડ માઉન્ટિંગ એટલે કે જે થર્ડ ફોર્થ સ્ટેપ કરવા માટે એને કંઈક હોલ્ડ કરવો પડે એટલે એને માઉન્ટિંગ કરવું પડશે, થર્ડ છે ગ્રાઇન્ડિંગ, ફોર્થ છે પોલિશિંગ અને ફિફ્થ છે એચિંગ। તો આઈ હોપ તમને વિડીયો છે એ સમજાણો હશે। તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ। એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com। થેન્ક યુ।